नमस्कार વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ના ગુજરાતી વિષયના ઘરે શીખીએ ના અંક 1 નું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। તો જોઈએ આપણે સર્વપ્રથમ પાઠ નંબર 1 રેલવે સ્ટેશન। અહીં આપણને એક પ્રવૃત્તિ આપેલી છે। જો અહીં કહ્યું છે કે તમને મુસાફરી માટે પસંદગી પૂછવામાં આવે તો નીચેનામાંથી કયું ચિત્ર પસંદ કરશો, પહેલું કે બીજું। અહીં બે ચિત્ર આપેલા છે, પહેલું ચિત્ર બસ સ્ટેશનનું છે, જ્યારે બીજું ચિત્ર રેલવે સ્ટેશનનું છે। તો મને તો જો કહેવામાં આવે તો હું રેલવે સ્ટેશન એટલે કે રેલગાડીમાં બેસવાનું પસંદ કરીશ। ત્યાર પછી આ ચિત્ર ઉપરથી કેટલાક પ્રશ્નો આપ્યા છે, જોઈએ આપણે તે પ્રશ્નોના ઉત્તર। પહેલું ચિત્ર કયું સ્થળ દર્શાવે છે? તો જવાબ આવશે બસ સ્ટેશન। બીજું ચિત્ર કયું સ્થળ દર્શાવે છે? તો રેલવે સ્ટેશન। ત્રીજું, બંને ચિત્રમાં કયા કયા સ્ટોલ આવેલા છે? तो बन्ने चित्र में क्या पढ़ाई में आपको आते हैं डाउट्स, तो 5 सेकंड में डाउट नट्स के साथ करो आउट। बस अपने सवाल की फोटो खींचो, क्रॉप करो और तुरंत वीडियो सॉल्यूशन पाओ। चाहे आपका सवाल फिजिक्स, केमिस्ट्री, मैथ्स, बायोलॉजी का हो, CBSE, UP, बिहार, मध्य प्रदेश या अन्य स्टेट्स बोर्ड का हो, यहाँ तक कक्षा 6 से 12वीं IIT, GNET सभी सवालों के वीडियो सॉल्यूशन सिर्फ 5 सेकंड में मिलेंगे डाउट नट ऐप पर। साथ ही डाउट नट पर चल रही है इंडिया की नंबर 1 डेली ऑनलाइन वीडियो क्लासेस, वो भी इंग्लिश और हिंदी मीडियम में, जहां पूरा कोर्स पढ़ाया जा रहा है। तो आज ही जाके इन कोर्स का हिस्सा बनिए और डाउट नट ऐप इंस्टॉल करिए। प्रथम चित्र में बुक स्टॉल, चानी दुकान, बीजा चित्र में स्टी स्टॉल, बुक स्टॉल और पॉपकॉर्न स्टॉल आवेला छे। चौथों, बन्ने चित्र में केटली कचरा पेटी दर्शावामां आवी छे? तो कुल 6 कचरा पेटी छे। ત્યાર પછી જુઓ, હવે તમારી યાદશક્તિ ઉપર જોર આપીને તમે કરેલી મુસાફરીના આધારે જવાબ આપો। પહેલું, જ્યારે મુસાફરી દરમિયાન તમને કચરો નાખવા કચરા પેટી ન મળી ત્યારે તમે તે કચરાનું શું કર્યું? ઉત્તર, મુસાફરી દરમિયાન કચરો નાખવા કચરા પેટી ન મળી ત્યારે કચરો અમે અમારી પાસે જ રાખ્યો, જ્યારે કચરા પેટી જોવા મળી ત્યારે કચરો તેમાં ફેંકી દીધો। બીજો સવાલ, મુસાફરી દરમિયાન તમે જોયેલા સ્વચ્છતા માટેના 2 સૂત્ર યાદ કરીને લખો। તો પહેલું સૂત્ર, સ્વચ્છતા ત્યાં પ્રભુતા, અને બીજું સૂત્ર, એક કદમ સ્વચ્છતા કી ઓર। ત્રીજું, તમારા ઘરથી બસ સ્ટેશન જતા રસ્તામાં આવતા જાહેર સ્થળોના નામ જણાવો। તો શાકભાજી માર્કેટ, રિક્ષા સ્ટેન્ડ, લાઇબ્રેરી, ખેતલા આપા ચાની દુકાન, HDFC બેંક વગેરે। ચોથું, રેલવે કે બસની મુસાફરી સૌથી સરળ છે, શા માટે? કારણ કે તેમાં વધારે માણસો મુસાફરી કરી શકે છે અને જે તે સ્થળે વ્યક્તિ ઉતરે ત્યારબાદ નવા વ્યક્તિ બેસી શકે છે, જેથી ટ્રાફિકના પ્રશ્ન રહેતો નથી। ત્યાર પછી આપણે બીજો પાઠ જોઈએ, હિન્દ માતાને સંબોધન। તો બાળ મિત્રો, તમે જોઈ શકો છો કે વિવિધ ધર્મના જે વ્યક્તિઓ છે તેને તે ધર્મના નિશાન સાથે જોડવાના છે। તો તમે જોઈ શકો છો કે આપણે વિવિધ ધર્મના જે વ્યક્તિઓ છે તેને પોતાના ધર્મના નિશાન સાથે જોડેલા છે, અહીં તમે જોઈ શકો છો। ત્યાર પછી જોઈએ પ્રવૃત્તિ નંબર 2, તમારા ઘરની આસપાસ રહેતા અન્ય ધર્મના કુટુંબની મુલાકાત લઈ અને કેટલીક માહિતી એકઠી કરો, બરાબર? તો જો અહીં ધર્મનું નામ, તો તમે જોઈ શકો છો આપણે જવાબ લખ્યો છે, તેના કુટુંબના કોઈ પણ 2 સભ્યોના નામ, તો ઇમરાન અને અમિત। તેનો મુખ્ય તહેવાર, તો અહીં તમે જોઈ શકો છો આપણે મુખ્ય તહેવારના નામ પણ લખ્યા છે, ઈદ મિલાદ અને મહોરમ। તેમનો ધર્મ ગ્રંથ, તો કુરાન। ત્યાર પછી બીજું આપણે જોઈએ ધર્મનું નામ, તો તમે જોઈ શકો છો ધર્મનું નામ આપણે લખ્યું છે, કુટુંબના કોઈ પણ 2 સભ્યોના નામ, તો અહીંયા મનીષ અને ભાવેશ। તેમનો મુખ્ય તહેવાર દિવાળી, હોળી અને જન્માષ્ટમી, અને એનો ધર્મ ગ્રંથ, તો શ્રીમદ ભગવદ્ ગીતાએ લખ્યું છે। ત્યાર પછી ધર્મનું નામ, તમે જોઈ શકો છો આપણે ધર્મનું નામ અહીં લખ્યું છે। હવે કુટુંબના કોઈ પણ 2 સભ્યના નામ, તો ગુરપ્રીતસિંહ અને મનોહરસિંહ। તેમનો મુખ્ય તહેવાર વૈશાખી છે અને તેમનો ધર્મ ગ્રંથ છે આદિ ગ્રંથ સાહેબ, એટલે કે ગુરુ ગ્રંથ સાહેબ। ચાલો ત્યાર પછી જોઈએ, તો વિવિધ ધર્મો વિશેની માહિતી મેળવવાથી દરેક ધર્મનું મહત્વ અને ગરિમા જળવાય છે, જે દેશમાં સમાનતા લાવવા મહત્વનો ભાગ ભજવી શકે છે। આવી રીતે રાષ્ટ્રપ્રેમ અને સમાનતાની લાગણી દર્શાવતું અન્ય કાવ્ય કે કોઈ પાઠ તમારા શિક્ષક પાસેથી જાણો અને તેનું શીર્ષક અહીં નોંધો, તો તેનું નામ છે વંદે માતરમ। ચાલો ત્યાર પછી આપણે પાઠ નંબર 3, બંનેમાંથી કઈ બોધકથા તમને વધારે ગમી, શા માટે? તો મને બીજી સ્વમૂલ્યાંકન બોધકથા વધારે ગમી। બીજો સવાલ, જો તમને પહેલી બોધકથાનું શીર્ષક બદલવાનો મોકો મળે તો તમે શું રાખશો? હવે જો મને પહેલી બોધકથાનું શીર્ષક બદલવાનો મોકો મળે તો નિશબ્દ એવું રાખીશ। હવે તમારી સારી આદતો અને ખરાબ આદતો અહીં લખવાનું છે। જો સારી આદતો આપણે જોઈએ તો સમયસર પોતાનું કામ કરવું, બીજાની મદદ કરવી, મંદિરમાં દર્શન કરવા જવું, દરરોજનું કામ દરરોજ કરવું અને વધારે જમવું નહીં,
ખરાબ આદતો વધુ બોલવાની આદત બીજા સાથે વાતો કરવાની મોબાઈલનો વધુ ઉપયોગ કરવો મમ્મીનું કહેવું માનવું નહીં અને ઘરની બહાર વધારે રમવું એ ખરાબ આદતો છે ચાલો ત્યાર પછી આપણે ચોથો પાઠ જોઈએ રવિશંકર મહારાજ તો જુઓ અહીં આપણને કેટલીક સમજૂતી આપેલી છે ત્યાર પછી નીચે એક સવાલ પૂછો છે કે તમારા પરિવારના ચાર સભ્યોના નામ શબ્દકોશ પ્રમાણે ગોઠવો તો પહેલા તો નંદ ત્યાર પછી મિતુલભાઈ ત્યાર પછી પર્વ અને ત્યાર પછી હિનાબેન એવી રીતે બીજું પાઠ્ય પુસ્તકમાંથી ચાર લેખકોના નામ શોધી અને શબ્દકોશ પ્રમાણે ગોઠવો તો સર્વપ્રથમ જોરાવરસિંહ જાધવ ત્યાર પછી ધીરુભાઈ પરીખ ત્યાર પછી નાથાલાલ દવે અને ત્યાર પછી સંતલાલ ત્રીજું પાઠ્ય પુસ્તકમાંથી ચાર કવિઓના નામ શોધી અને શબ્દકોશ પ્રમાણે ગોઠવો તો સર્વપ્રથમ આવશે ઉમાશંકર જોશી ત્યાર પછી ગિરધર ત્યાર પછી નાથાલાલ દવે અને ત્યાર પછી સંતબાલ ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો શાળાના કોઈ પણ ચાર શિક્ષકોના નામ શબ્દકોશ પ્રમાણે ગોઠવો તો અંકિતાબેન ધવલ સર મિતુલ સર અને પાયલબેન તો બાળ મિત્રો આ પાઠનો આ ઘરે શીખેના અંક એકનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર આપણે ધોરણ 6 ના બીજા સોલ્યુશન પણ જોતા રહીશું